महाशिवरात्रि पर्वे करनाड़ी खाते आवेला श्री कुबेर भंडारी महादेव मंदिर ना कार्यक्रम अंगे रजनीभाई पंड्या द्वारा माहिती आपवामां आवी। तारीख 1 मार्च 2022 ने महाशिवरात्रि पर्वे दरभावती डभोईना करनाड़ी खाते आवेला कुबेर भंडारी महादेव मंदिर खाते वहेली सवारे 4 कलाक थी रात्रिना 11 कलाक सुधी भक्तों माटे दर्शन खुला रहेशे। साथे ज लघुरुद्र होमनुं आयोजन करवामां आव्युं छे। साथे सांजे 5 कलाके नगर यात्रानुं आयोजन करवामां आव्युं छे। त्यारबाद रात्रि थी अमास पण शुरू थती होय भक्तों माटे मंदिर मां दर्शन खुला रहेनार छे। आ तमाम कार्यक्रम अंगे कुबेर भंडारी मंदिर ना ट्रस्टी रजनीभाई पंड्या द्वारा विस्तृत माहिती આપવામાં આવી હતી। કુબેર ભંડારી ના ભક્તો ને જણાવવાનું કે તારીખ 1/3/2022 ના મંગળવારના રોજ મહાશિવરાત્રી હોવાથી કુબેર મંદિર ના કપાટ સવારે 4 વાગે ખુલ્લા મૂકવામાં આવશે। ભક્તો માટે આખો દિવસ રાતના 11 વાગ્યા સુધી મહાશિવરાત્રિના દર્શન કરી શકશે। એ સમય દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર પણ રાખવામાં આવે છે, પાઠાત્મક લઘુરુદ્ર રાખવામાં આવે છે। સાંજે 5 વાગે નગરયાત્રા નીકળશે કુબેર ભંડારીથી સોમનાથ સુધી, ગામમાં સોમનાથ મંદિર છે આપણું ત્યાં સુધી। ત્યાર પછી 6 વાગ્યાથી રાત્રિ પ્રહર ની પૂજા શરૂ થશે। 2 પ્રહર સુધી પૂજા કરીશું, પછી રાતના 12 વાગ્યા પછી 1 વાગે રાતના અમાસ બેસી જતી હોવાથી સળંગ આપણે મંદિર ખુલ્લું રાખીશું રાતના 12 વાગ્યાથી। બીજા દિવસના બુધવારના 2 તારીખને બુધવાર અમાસના રાતના 10 વાગ્યા સુધી આપણું મંદિર નોનસ્ટોપ ખુલ્લું રહેશે। ફરી મંગળવારે સવારે 4 વાગ્યાથી બુધવારના રાતના 10 વાગ્યા સુધી મંદિર આપણું ખુલ્લું રહેશે। વચ્ચે સાફ સફાઈ માટે 1/2 કલાક મંદિર બંધ રાખવામાં આવશે। દિવસ દરમિયાન મહાશિવરાત્રિએ તમામ ભક્તો માટે ફરવાની વ્યવસ્થા કરેલી છે અને 2 તારીખને અમાસના રોજ શિવરાત્રિના પારના વર્ષમાં બે દિવસ એવા આવે છે કે એને ભંડારો નથી કહેવાતો પણ પારણા કહેવામાં આવે છે। એક જન્માષ્ટમીના પારણા આવે અને એક શિવરાત્રિના પારણા આવે। આ વખતે શિવરાત્રિના બીજા દિવસે જ અમાસ હોવાથી ભંડારો અને પારણા બેઉ ભેગા છે, એની તમામ ભક્તો નોંધ લેજો। નિજ મંદિરની અંદર પ્રવેશ નથી, ફક્ત દર્શન જ છે, પણ રાત્રિ પૂજામાં જે કોઈ બેસે સભા મંડપમાં એ બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરશે અને એમની પાસેથી જે કંઈ વસ્તુ હશે ચડાવવાની એ મંદિરની અંદર ચડાવાશે। કોઈપણ વ્યક્તિથી મંદિર પ્રવેશ થાય નહીં, ફક્ત દર્શન થશે, રાત્રિ પૂજા બ્રાહ્મણો કરાવશે તમને। આ સાથે નર્મદા નદીની અંદર કોઈપણ વસ્તુ ગંદકી કરવાની નથી, પ્લાસ્ટિકની થેલીઓ ફાટલા લુગડા ફાટલા ચંપલ એ કશું કિનારા ઉપર છોડવાનું નથી। દર્શન માત્રથી 7 જન્મના પાપ દૂર કરે છે નર્મદા મૈયા, એને પવિત્ર છે, પવિત્ર રહેવા દેજો, આટલો સહકાર આપજો। અને 3 વર્ષ પછી મહાશિવરાત્રિ ખુલી છે,